નમસ્કાર, આપણો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. માંગરોળ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને માંગરોળ નજીકના લોએજ ગામે દરિયાકિનારા ઉપરથી ભૂમાફિયાઓ દ્વારા બેફામ બે રોકટોક રેતીની ચોરી કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. ગામના લોકોના જણાવ્યા મુજબ આ બાબતે અનેક વખત મૌખિક રજૂઆતો તંત્રને કરાઈ છે, પરંતુ કોઈ પણ નિરાકરણ નથી આવ્યું અને હાલ પણ ગામના લોકોના કહેવા મુજબ દરિયાકિનારા ઉપરથી બેફામ બે રોકટોક રેતી ચોરી થઈ રહી હોવાનું ગામના લોકો જણાવી રહ્યા છે. જ્યારે ખાસ તો માંગરોળથી આંત્રોલી સુધીના દરિયાકિનારા ઉપર ગેરકાયદેસર રેતી ચોરી, ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમતી હોવાની આશંકા છે, ત્યારે આ બાબતે તંત્ર ક્યારે લાલ આંખ કરશે અને ક્યારે આ પર્યાવરણનો બચાવ થશે તે તો જોવાનું જ રહ્યું. અવારનવાર જોઉં છું કે રેતી ચોરી બેફામ થવા માંડી છે. આ લોકોએ કોઈ એવું સ્થળ મૂક્યું નથી પોતાના પર્સનલ ફાયદા માટે થઈને કે જે પર્યાવરણને અતિ ભયંકર નુકસાન કરે છે. આ એક એવું છે કે કુદરતી રીતે ખારાશ રોકતું પ્રાકૃતિક રીતે બનેલી વસ્તુ છે, જેને એ લોકો ભરી અને લઈ જાય છે, જેને લીધે ખારાશ ગામ સુધી પહોંચી છે અને તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ આનો કોઈ કાયદેસરનો હલ આવતો નથી. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें.